subscribe now and press the bell icon never miss an update નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા YouTube ચેનલ સિંહવાવેચ ઉપર અને હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 ના જે વિદ્યાશાયકો માટેની ગુજરાતી માધ્યમની શાળાઓમાં ભરતી છે એ ભરતીને લઈને ઉમેદવારો માટે જરૂરી વિગત સૂચનાઓ અને માર્ગદર્શન અંગે વિગતવાર જાહેરાત આપવામાં આવી છે તો મિત્રો આપણે એ વિગતવાર જાહેરાતની વનબાયવાન ચર્ચા કરીશું મિત્રો દસ પ્યાજનો આ પીડીએફ છે હું દરેક મુદ્દાની વિગતવાર વિસ્તૃત ચર્ચા કરીશ એના કારણે તમારા મને કોઈ પણ પ્રશ્ન રહેશે નહીં તો વિડીયો પૂરો જોઈ લેવો વિડીયો પૂરો જોશો તમને નવ્વાણું ટકા તમારા બધા જ પ્રશ્નોના સવાલ જે સોલ્યુશન છે મળી જશે અગાઉ તમે જે મારા વિડીયો ઉપર કોમેન્ટો છે એના પણ જવાબમાં આવી જશે તો બધા મિત્રોએ વિડીયો પૂરેપૂરો મિત્રો હવે વિડીયો શરૂઆત કરતાં પહેલાં એ જાણી લો કે જે મિત્રો અત્યારે શિક્ષક તરીકે નોકરી કર્યા છે અને ફોર્મ ભરવા છે એ પણ મિત્રો ખાસ વિડીયો જોઈએ કારણ કે એમના માટે બી બહુ મહત્વની સૂચનાઓ છે સાથે સાથે જે મિત્રો સેમેસ્ટરમાં કે વર્ષ એક એકવાર બે વાર ફેલ થયા હોય એટી હોય તો એમણે જે ટ્રાયલ સર્ટી છે રજૂ ક્યારે કરવાનું છે એ બાબતે પણ આમાં સ્પષ્ટતા છે એટલે આ બધા જ વિડીયો વિગતવાર જોજો એટલે કોઈ પ્રશ્ન ન રહે તો મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પહેલાં છથી આઠની ભરતી ઉચ્ચ પ્રાથમિક વિદ્યા સહાયક માટેની ભરતી છે એમાં ગણિત વિજ્ઞાન પ્રવાહમાં જે ફોર્મ ભરવા માંગે છે એમાં કંઈ કે લાયકાત શૈક્ષણિક લાયકાત છે તો મિત્રો બીએસસી જેમાં ગણિત વકળશાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર રસાયણશાસ્ત્ર બાયોલોજી બોટની જુઓલોજી પુસ્તકશાસ્ત્ર આટલા વિષય સાથે પ્લસ પીટીસી કરેલો હોય અથવા ડીઈ એલ એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટ્રી એજ્યુકેશન બે વર્ષનો કોર્સ કરેલો હોય બીજી શૈક્ષણિક લઈ અથવા તો જો તમે પિસ્તાલીસ ટકા સાથે બીએસસી પાસ કરી હોય જેમાં વિષય ઉપર જણાવે છે અને એક વર્ષનો બીએડ કોલેજ કરી હોય કે બે વર્ષની અથવા તો જો તમે બાર સાયન્સમાં પચાસ ટકા સાથે પાસ કર્યું હોય અને ચાર વર્ષનો બેચલર ઇન એલિમેન્ટ્રી એજ્યુકેશનનો જે કોર્સ છે એ કર્યો હોય અથવા તો બારમા બારમા ધોરણમાં સાયન્સ સાથે પચાસ ટકા હોય અને ચાર વર્ષની બી એજ્યુકેશન કોર્સ છે કરેલો હોય અથવા તો ઓછામાં ઓછા પચાસ ટકા સાથે બીએસસી કરેલું હોય અને એક વર્ષની બીએડ એડ સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ કર્યો હોય આટલી તમારી શૈક્ષ આમાંથી કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવતા હો અને ટેટ ટુ પાસ કરેલો હોય જનરલ કેટેગરીમાં ના ઉમેદવારો સાહીઠ ટકા સાથે અને જે એસસી એસટી ઓબીસી કે વિકલાંગ ઉમેદવારો છે એમણે પંચાવન ટકા સાથે પાસ કરેલો હોય તો એ મિત્રો આમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફોર્મ ભરી શકશે હવે ભાષાના શિક્ષકોની વાત કરીએ તો ભાષામાં ગુજરાતી ગણિત હિન્દી અંગ્રેજી આ ચાર વિષય સાથે બી એ કર્યું હોય બી આર એસ કર્યું હોય બી એસ કર્યું હોય બી એસ એસસી કર્યું હોય અને તાલીમ લાયકાત પીટીસી અથવા ડીએલડી એટલે કે ડિપ્લોમા ઇન ઇલિમેન્ટ્રી એજ્યુકેશન બે વર્ષનો કોર્સ કરેલો હોય તો એ મિત્રો એમની શૈક્ષણિક લાયકાત વેલિડ છે એવી જ રીતે ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકા સાથે બીએ કર્યું કરી હોય અને એક કે બે વર્ષનો બી એડ કોર્સ કર્યો હોય એવી જ રીતે ધોરણ બારમાં પચાસ ટકા સાથે પાસ થયેલા હોય અને ડિપ્લોમા બેચલર ઇન એલિમેન્ટ્રી એજ્યુકેશન કોર્સ કરેલો હોય ચાર વર્ષનો અથવા તો બારમાં પચાસ ટકા સાથે પાસ હોય અને ચાર વર્ષનો બીએ એસ બીએ બી એજ્યુકેશન કોર્સ કરેલો હોય ગુજરાતી હિન્દી અંગ્રેજી કે સંસ્કૃત ભાષા સાથે અથવા તો પચાસ ટકા સાથે બીએ બીઆરએસ બીએસસી બીએસએસસી ગુજરાતી હિન્દી અને અંગ્રેજી કે સંસ્કૃત સાથે હોય અને એક વર્ષનું સ્પેશિયલ બી એડ એજ્યુકેશન કોર્સ કર્યો હોય અને સાથે સાથે ટેટ ટુ પાસ હોય તો આ બધા જ મિત્રો ભાષામાં ફોર્મ ભરી શકશે હવે મિત્રો વાત કરીએ સામાજિક વિજ્ઞાનના વિદ્યા માટે તો મિત્રો શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો બી ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર નાગરિક શાસ્ત્ર બી કોમ અર્થશાસ્ત્ર વિશે સાથે હોય બીઆરએસ ઇતિહાસ ભૂગોળ નાગરિક શાસ્ત્ર રાજ્યશાસ્ત્ર અથવા તો અર્થશાસ્ત્ર વિષય સાથે હોય અને બીએસએસસી ઇતિહાસ ભૂગોળ નાગરિક શાસ્ત્ર રાજ્યશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર વિષય સાથે હોય અને પીટીસી કે ડીએલડી એજ્યુકેશન કે ડિપ્લોમા એજ્યુકેશનનો જે કોર્સ છે બે કરેલો હોય અથવા તો બી એ પિસ્તાળીસ ટકા સાથે હોય ઉપરના જણાવી વિષય મુજબ અને બી એડનો એક કે બે વર્ષનો કોર્સ કર્યો હોય અથવા તો બારમા ધોરણો પચાસ ટકા ગુણ હોય અને ડિપ્લોમા ઇન એજ્યુકેશન બેચલર ઇન એજ્યુકેશન ઇલિમેન્ટ બેચલર ઇન ઇલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ કર્યો હોય ચાર વર્ષનો અથવા તો બારમાં પચાસ ટકા હોય અને બી એ છે ઉપર જણાવ્યું છે મુજબ પ્લસ સ્પેશિયલ એજ્યુકેશન અથવા બી એડ બી એ એડ બીકોમ બી કોમ એજ્યુકેશન બી એજ્યુકેશન બી એજ્યુકેશન કે બીએસએસસી એજ્યુકેશન કરેલું હોય તો એ મિત્રો છે એ પણ આની શૈક્ષણિક લાયકાત ધરાવે છે સાથ સાથે પચાસ ટકા સાથે બી એ હોય અને એક વર્ષનો બી એડનો સ્પેશિયલ એજ્યુકેશન કોર્સ કર્યો હોય તો આ જે લાયકાતો હોય છે એમાંથી કોઈ પણ લાયકાત ધરાવતા હોય સાથે સાથે ટેટ ટુ પાસ હો તો તમે સમાજ વિદ્યાના શિક્ષક તરીકે એસએસના શિક્ષક તરીકે ફોર્મ ભરી શકશો હવે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે કે અમે મનોવિજ્ઞાન સાથે કે સમાજશાસ્ત્ર સાથે ટેટ ટુ આપવા મળે છે તો ફોર્મ ભરવા ક્યાં નથી મિત્રો આ એક વહીવટી પ્રશ્ન છે આ બાબતે તમે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી શકો છો લેખિતમાં રજૂઆત કરી શકો છો રૂબરૂ મળીને પણ રજૂઆત કરી શકો છો જે અત્યારે જે શિક્ષણ બોર્ડ જે ભરતી કર્યું છે એ ભરતી મંડળને મળી અને આ બાબતે તમારી રજૂઆત કરી શકો છો તો આવી શકે છે કારણ કે તમે જો ટેટ ટુ આપવા મળી હોય તો તે આ પણ આપવા ફોર્મ ભરા તમને મળવું જોઈએ હવે મિત્રો નિમ્ન પ્રાથમિક એટલે ધોરણ એકથી પાંચના વિદ્યાસાયકો માટે શું શું લાયકાત છે એ વાત કરીએ તબિયત થોડી સારી ન હોવાના કારણે હું વિડીયો ટાઈમ રજૂ નથી કરી શકું ને ત્યારે પણ તમને વોઇસમાં કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો તે બદલ સોરી હવે ધોરણ એકથી પાંચમાં જે વિદ્યા સહાયકોની ભરતી છે એની વાત કરીએ તો વિદ્યાસહાયકોમાં ઓછામાં ઓછી એચએસસી પાસ હોવા જોઈએ એટલે કે બાર પાસ હોવા જોઈએ અને એમને પીટીસીનો કોર્સ કર્યો હોવો જોઈએ અથવા તો બાર પાસ હોય અને ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો કોર્સ કર્યો હોય બેચલર ચાર વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો કોર્સ કર્યો અથવા તો બે વર્ષનો ડિપ્લોમા એને એજ્યુકેશનનો સ્પેશિયલ એજ્યુકેશનનો જે કોર્સ છે કરેલો હોય બાર પાસ સાથે આ તાલીમી શૈક્ષણિક લાયકાતો હોવી જોઈએ અથવા તો તો આ ત્રણ લાયકાતો હોવી જોઈએ બાર પાસ હોય એમણે પીટીસી કરી હોય કે ડી ઈ એલ ઇડી કર્યું હોય ચાર વર્ષના એલિમેન્ટ્રી એજ્યુકેશનનો કોર્સ કર્યો હોય કે ડિપ્લોમાનો જે એજ્યુકેશનનો કોર્સ બે વર્ષનો કર્યો હોય અને સાથે ટેટ વન હોય પાસ તો આ મિત્રો એકથી પાંચમાં ફોર્મ ભરી શકશે હવે જે સાયન્સવાળા મિત્રો છે તો સાયન્સવાળા મિત્રો દસ ટકા એમની માટે જગ્યાઓ અનામત છે એકથી પાંચમાં એમાં જે મિત્રો એચએસસી વિજ્ઞાન કે સાયન્સ સાથે કરી હોય પિસ્તાળીસ ટકા ગુણ મેળવેલા હોય અને એમણે ઉપરની કોઈપણ લાયકાત હોય પીટીસી હોય ડીએલડી હોય ચાર પર્સનલ એલિમેન્ટ એજ્યુકેશન હોય કે ડિપ્લોમા ઇન એજ્યુકેશન હોય તો એમના માટે જે દસ ટકા જગ્યાઓ છે એમાં એમને પ્રવેશ મળી શકે છે દસ ટકા જગ્યાઓ એમના માટે અનામત છે ટેટ વન પાસ હોવા જોઈએ તો આ થઈ શૈક્ષણિક અને જે તાલીમ લાયકાત છે એની વાત છે હવે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો તમને પાંચ વર્ષ માટે ઓગણી નવસો પચાસનો ફિક્સ પગારથી નોકરી મળશે ત્યારબાદ પચીસ પાંચસોનું બેઝિક પ્લસ જે ઘરપાડું મોંઘવારી મળવાપાત્ર થતા હશે એ મુજબ પગાર તમને મળવાપાત્ર થશે હવે આપણે આગળ વાત કરીએ મર્યાદાની વાત કરીએ તો મિત્રો એકથી પાંચમાં ઓછામાં ઓછી અઢાર વર્ષને વધુ વધુ તેત્રીસ વર્ષની વયમર્યાદા છે છથી આઠમાં અઢાર ઓછામાં ઓછી અઢારને વધુ વધુ પાંત્રીસ વર્ષ અને એક વર્ષની આ વર્ષે છૂટછાટ સરકારે આપી છે તો એ મુજબ એકથી પાંચમાં ચોત્રીસ અને છથી આઠમાં છત્રીસ વર્ષ થશે પ્લસ તમારી જે પણ પાંચ વર્ષ છૂટછાટ મળશે અનામત કેટેગરીના ઉમેદવારો એમને પાંચ ઈ એસસી એસટી ઓબીસી ઈડબલ્યુએસ એસને પાંચ વર્ષ છૂટછાટ મળશે એવી જ રીતે મહિલા ઉમેદવારોને પણ પાંચ વર્ષ છૂટછાટ મળશે જે હેન્ડિકેપ ઉમેદવારો છે એમને ચાલીસ દસ વર્ષની છૂટછાટ મળશે અને જે આર્મીમાં અથવા તો જે માજી સૈનિકો છે એમને ત્રણ વર્ષની છૂટછાટ મળશે આ બધે છૂટછાટ મળીને વધુમાં વધુ પિસ્તાળીસ વર્ષની ઉંમર વધવી જોઈએ નહીં હવે મિત્રો ઉમેદવારો અરજીપત્રક ભરતા ધ્યાનમાં લેવાની મહત્વની બાબતોની સૂચનાઓ તો મિત્રો અરજીપત્રક પહેર ભરતા પહેલાં તો આ પીડીએફ જે હું તમારી સમયથી રજૂ કર્યો છે એ હું તમને ડિસ્ક્રિપ્શન આપી દઈશ એ પૂરેપૂરું શાંતિથી વાંચી લઉં કોઈ મુદ્દો મિસ થયો અથવા તો તમને લાગુ પડતાના છે અંડરલાઇન કરી દેવાની એ મુદ્દો કારણ કે એ જ વસ્તુ એ ડોક્યુમેન્ટ એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે હવે મિત્રો અહીં સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાની ડિગ્રી યુજીસી માન્ય યુનિવર્સિટીમાંથી મળેલી હોવી જોઈએ પીટીસી ડીએલડી જે છે એ રાજ્યપરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારાની એક્ઝામ લેવાયેલી હોય જોઈએ પાસ કરેલા હોવી જોઈએ એટલે આ બધી તમારા જે સર્ટિફિકેટ કયા પ્રકારના હોય છે એની બધી લાયકાતો છે આજે તમારી પીટીસીની જે સંસ્થા છે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એનસીટીની દ્વારા માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ હવે જે મિત્રો ડિપ્લોમા ઇન એજ્યુકેશન ઇલિમેન્ટ્રી એજ્યુકેશનમાં કરેલો છે બે વર્ષનો કોર્સ એમણે માર્ક્સ કયા ગણવા તો માર્ક્સ ફોર મેરિટના જે ગુણ છે એ ધ્યાનમાં લેવાના છે મતલબ કે પાંચસો પ્લસ છસોમાંથી તમારે ગુણ ટકા બનાવવાના રહેશે તો આ રીતે જે છે એ ડીએલ ડિપ્લોમા એલિમેન્ટરી એજ્યુકેશન માટે છે સ્પેશિયલ બીએડ અને સ્પેશિયલ બીએડ એજ્યુકેશન એટલે કે બે વર્ષનું સ્પેશિયલ બીએડ હોય કે એક વર્ષનું બીએડ સ્પેશિયલ એજ્યુકેશન હોય એમના માટે આરસીઆઈ માન્ય સંસ્થામાંથી પાસ કરેલું હોવું જોઈએ ત્યારબાદ અહીં જોઈશો તો કોલ લેટર જે છે ઘરે નહીં મળે તમારે ઓનલાઈન વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી દેશે તમે એકથી વધુ વખત ટેટ આપી હોય તો તમને જે પણ ગમે તમને સારા ગુણ આવ્યા એ ટેટ રજૂ કરી શકો છો અને માન્યતાનો કોઈ પ્રશ્ન નથી પાંચ વર્ષવાળી માન્યતા જે હટાવી લીધી છે ગમે ત્યારે તમે ત્યારે જે પણ જેટલા પણ વર્ષો થયા જે સારા ગુણ મેળવ્યો એ તમને રજૂ કરવાનું રહેશે હવે ટ્રાયલ સર્ટી બાબતે તો શૈક્ષણિક લાયકાત હોય કે તાલીમ લાયકાત તમામ વર્ષના સેમેસ્ટરના ગુણપત્રકો ડિગ્રી પ્રમાણપત્રકો ટ્રાયલ સર્ટિફિકેટની એક એક નકલ જરૂરી પ્રમાણપત્રોની એક એક પ્રમાણિત નકલ સામેલ રાખવાની રહેશે સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવવા જાઓ ત્યારે તમારે ઓરિજિનલ સર્ટી પણ ફરજિયાત સાથે લઈ જવાના છે કારણ કે ખરાઈ કરવા માટે એ ઓરિજિનલ સર્ટિફિકેટ ખૂબ જ જરૂરી છે તમે એકથી વધુ વખત પણ સેમેસ્ટર કે વર્ષમાં ટ્રાય કર્યો હો તો એના ગુણપત્રકો પણ એ પણ માર્ક્સે તમારે લઈ જવાની છે હવે સામાજિક અને શૈક્ષણિક પછાતના ઉમેદવારો માટેની વાત કરીએ તો મિત્રો એમણે જે ઠરાવ મુજબ જાતિનું પ્રમાણપત્ર સાથે એન નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરણ રહેશે એમાં મહિલા ઉમેદવારો એમના પિતાના આવકના સંદર્ભમાં માતા પિતાની આવકના સંદર્ભમાં નોન ક્લિમર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અને પતિના સંદર્ભમાં તમે સર્ટિફિકેટ રજૂ કરશો તો માન્ય રહેશે નહીં જે સર્ટિફિકેટ છે એ તમે છેલ્લામાં છેલ્લું તમે જ્યારે ફોર્મ ભરશો એ તારીખ સુધીમાં જ ઘટાવેલું હોય તો પણ ચાલશે અને સર્ટિફિકેટ ગુજરાતીમાં હોવું જોઈએ અંગ્રેજી સર્ટિફિકેટ વેલિડ રહેશે નહીં આજે એનું છેની વાત છે બરાબર હવે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોની વાત કરીએ તો ઈડબ્લ્યુસ કેટેગરી માટે પણ એમને જે સર્ટિફિકેટ છે એ રજૂ કરવાનું રહેશે અને એ ત્રણ વર્ષની માન્યતા વાળું હોય છે તો તમે જો ત્રણ વર્ષને પૂરા થયા હોય તો તમે એ રજૂ કરી શકો છો અને જો પૂરા થયા હોય તો તમે ફોર્મ ભરો અને બે દિવસ એના દિવસે એ દિવસે ઘટાડેલું છે તો પણ ચાલશે પરંતુ સર્ટિફિકેટ જે દિવસે ફોર્મ ભરી એ દિવસે તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ મતલબ કે સર્ટિફિકેટ ઘટાવ્યા પછી તમારે ફોર્મ ભરવાનું રહેશે હવે મિત્રો એનો બહુ મહત્ત્વની વાત છે જે મિત્રો નોકરીયા છે એમના માટે છે તો જે મિત્રો અત્યારે સરકારી શાળામાં શિક્ષક કે વિદેશ તરીકે નોકરી કરતા હોય અને તેઓ એ જ સંવર્ગ નોકરી માટે એટલે કે અત્યારે એ જ વિદ્યાસાયકની એ જ સંવર્ગ નોકરી માટે અરજી કરતા હોય તો તમામે સંબંધિત નિમણૂક અધિકારીનું એનઓસી ના વધારપણપત્ર મેળવવાનું છે કે ડીપીઓનું જે ના વધારપણપત્ર છે મેળવવાનું રહેશે એનઓસી મેળવ્યા બાદ અરજી કર્યાની બાબત સમિતિના ધ્યાનમાં આવશે એનઓસી કર્યા સિવાય જો તમે અરજી કરશો તો તમારી અરજી રદ થશે એનઓસી મેળવનાર જે શિક્ષક છે એ એમની નોકરી ત્રણ વર્ષથી વધુ નોકરી હોય તો રાજીનામું મંજૂર કરાવીને નકલ રજૂ કરી જિલ્લા પસંદગી માટે પાત્ર ગણાશે મતલબ તમે જ્યારે જિલ્લો પસંદ મેરિટમાં આવી ગયા પરંતુ જિલ્લો પસંદ કરવા જશો તેવી સામે તમારું રાજીનામું તમારે લઈને જવાનું છે તમે રાજીનામું આપ્યું છે એવી બતાવશો તો જ તમને આમાં જિલ્લા પસંદગી પાત્ર ગણાશો એવી જ રીતે જે વિદ્યા સહાયકોના શિક્ષકોના ત્રણથી ઓછા વર્ષ નોકરી થઈ છે એમણે ત્રણ લાખની રકમનો બોન્ડ ભરવાનો છે અને રાજીનામું મંજૂર કરાવીને નકલ રજૂ કરવાની છે આ કર્યા પછી જ તમે નવી ભરતી માટે એલિજિબલ ગણાશો મેરિટમાં આવ્યા હશો તો પણ તમને પસંદગીનો ચાન્સ તો જ મળશે તો મિત્રો બીજું એન કે આરસીઆઈની જે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર આવે છે એ પણ પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે અને એમાં તારીખની પણ રજૂ કરવાની ફોર્મમાં હશે તો એ પ્રમાણપત્ર ખાસ લઈ જવાનું છે નહીં તો એ જો પ્રમાણપત્ર નહીં હોય તો પણ તમારું ફોર્મ રદ થશે રમતગમતના ગુણ ધ્યાને લેવાના નથી ફીની વાત કરીએ તો અનામત બિનઅનામત ઉમેદવારો માટે બસો રૂપિયા અને અનામત ઉમેદવારો માટે સો રૂપિયા ફી છે આ તમારે તમામ ફી રોકડેથી સેન્ટર ઉપર સ્વીકારવામાં આવશે એટલે ઓનલાઈન ફી કે પોસ્ટમાં ફી ભરવાની જરૂર નથી હવે મિત્રો અરજીપત્રક જ્યારે ફોર્મ ભરો ત્યારે ગુણ કયા કયા બતાવવાના છે તો આપેલ છેલ્લે ઉમેદવારે જે છેલ્લે આપેલ પરીક્ષા એટલે કે જે તે લાયકાતના અંતિમ સેમેસ્ટર એ શૈક્ષણિક લાયકાત હોય કે તાલીમ લાયકાત હોય વર્ષમાં જો નાપાસ ગેરહાજર હોય તો જ ટ્રાયલ ઘણા પાત્ર થાય છે મતલબ તમે બી એમાં છેલ્લા સેમમાં કે છેલ્લા વર્ષમાં નપાસ થયેલા છો તો જ તમારું ટ્રાયલ ગણવાનું છે જો તો ટ્રાયલ તમારે બતાવવાનું છે કે બીજા ટ્રાયલ ત્રીજા ટ્રાયલથી જો અંતિમ લાયકાતના અંતિમ વર્ષ સેમેસ્ટરમાં નપાસ ગેરાજર ન હોય તો ટ્રાયલ ગણવાનું નહીં તમને યુનિવર્સિટીમાંથી જે પ્રમાણપત્ર મળ્યા હશે એમાં તમારું ટ્રાયલ હોય તો પણ તમારે એ માન્ય રાખવાનું તમે છેલ્લા સેમમાં કે છેલ્લા વર્ષમાં ટ્રાયલ આપ્યો હોય તો જ ટ્રાયલ છે હવે જો છેલ્લા સેમ કે છેલ્લા વર્ષમાં નપાસ હોય ગેરહાજર હોય અને ઉમેદવાર તમામ વિષયની પરીક્ષા ફરીથી આપતા હોય તો પાસ અને પાસ થયા હોય તો એમને ટ્રાયલ ગણવાનો રહેતો નથી મતલબ તમે એક વિષય નપાસ થયા છો પરંતુ તમે બધા જ વિષયની ફરીથી પરીક્ષા આપો છો લાસ્ટ સેમ કે છેલ્લા વર્ષમાં અથવા તમે ગેરહાજાર રહ્યા છો અને નવેસરથી આખી પરીક્ષા ફરીથી આપો તો મિત્રો તમારે ટ્રાયલ રજૂ કરણ થશે નહીં તમે ટ્રાયલ આપ્યું ગણાશે નહીં અંતિમ વર્ષ કે સેમેસ્ટર નપાસ હોય એકાદ કે વિષયમાં ગેરહાજર હોય અને એવા ઉમેદવારો જે પાસ થયા છે એ સિવાય બાકીના જે વિષયમાં ગેરહાજર હતા કે નપાસ હતા એ વિષયમાં ફરીથી પરીક્ષા આપે છે તો તેટલા વિષયના કુલ ગુણ વિષયના કુલ અને મેળવેલ ગુણ ગ્રાન્ડ ટોટલમાં ઉમેરી સરવાળો કરો અને ગુણની ગણતરી કરો ખાસ ધ્યાન રાખજો મિત્રો કે પરીક્ષા ફરીથી આપેલો હોય તો ફરીથી જેટલા વિષયની પરીક્ષા આપેલો હોય તેટલા વિષયના કુલ ગુણ વિષયના કુલ અને મેળવેલ ગુણ ગ્રાન્ટ ટોટલમાં ઉમેરી સરળો ફરજી કરો અને ગુણની ગણતરી કરો પણ હવે કેટલીકના કિસ્સામાં ગ્રાન્ટ ટોટલની ગણતરીમાં તમામ વર્ષ કે સેમેસ્ટરના કુલ ગુણ અને મેળુ ગુણ આપેલા હોય અને અંતિમ વર્ષ સેમેસ્ટર સિવાય અગાઉના વર્ષ કે સેમેસ્ટરમાં ટ્રાયલ હોય તો ટ્રાયલવાળા વર્ષ સેમેસ્ટરના નાપાસ ગુણની જગ્યાએ પાસના ગુણ રિપ્લેસ કરી મેળુ ગુણ ગણવાના રહેશે તો આમાં પણ જો વચ્ચેના સેમેસ્ટરમાં તમે કોઈ કે વર્ષમાં ફેલ થયો એ જ વિષયની બીજી પરીક્ષા આપી હોય તો એ જે ફેલ થયા હતા એ ગુણ કાઢી દેવાના છે મેળવે ગુણ અને કુલ ગુણ અને એમાં આજે પાસ થયેલા ગુણ ઉમેરી અને મેરિટ બનાવવાનું રહેશે જો કોઈ ઉમેદવાર એક કરતાં વધુ પ્રયત્નથી પરીક્ષા પાસ કરી અને તેવી પરીક્ષા યુનિવર્સિટી દ્વારા આંતરિક મૂલ્યાંકન અને પ્રેક્ટિકલની પરીક્ષા ફરીથી લેવામાં આવતી ન હોય અને પ્રથમ વખત પ્રયત્ન વખતે મેળવેલ આંતરિક મૂલ્યાંકન તથા પ્રાયોગિક પાઠ પરીક્ષા મેળવે ગુણને ધ્યાનમાં લેવાતા હોય તેવા કિસ્સામાં વધારના પ્રયત્નો વખતે ગુણાંકન કરતી વખતે આવા મૂલ્યાંકનના ગુણ દર્શાવેલ હોય તો તેને ધ્યાનને લે તો વાસ્તવિક પરીક્ષા આપી હોય તેટલા જ વિષયના કુલ ગુણ અને મેળવલ ગુણ અને પ્રથમ વખત મેળવલ ગુણ આંતરિક ગુણાંકો પ્રાયોગિક પાઠના ગુણોને ધ્યાનમાં લેવાના રહેશે તો આ બાબત પણ બહુ મહત્ત્વની છે ઉમેદવારે મેળવ શૈક્ષણિક અને તાલીમ લાયકાત અંગે તમામ સેમેસ્ટરના ગુણપત્રકો જોડવાના રહેશે હવે મિત્રો જો તમારી માર્કશીટ છે એની અંદર સીજીએ સીપીએ ગ્રેડ ઇક્વિલેન્ટ પર્સન્ટેજ આવું બધું આપેલું હોય તો તમારી યુનિવર્સિટી પાસેથી ગુણપત્રક મેળવવાનું છે કુલ ગુણ અને મેળવલ ગુણ દર્શાવવાના છે ઓનલાઈન કે કોઈ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ફોર્મ્યુલાની મદદથી ગ્રેડને ગુણમાં કન્વર્ટ કરી અને ગુણ લખશો તે માન્ય રહેશે નહીં સ્નાતક અને અનુસ્નાતકમાં યુનિવર્સિટી દ્વારા જે પેટર્નમાં ગ્રાન્ટ ટોટલ દર્શાવેલા હશે તે જ પેટર્ન મુજબના ગુણ ધ્યાને લેવામાં આવશે ગુણ અંગે યુનિવર્સિટીમાંથી મેળવેલ ગુણ મેળવેલ પ્રમાણપત્ર હજી સાથે સામેલ કરવાનું છે મતલબ જે મિત્રોને કોલેજ અંદર સીજીપીએ સીપીએ સીપીઆઈ ગ્રેડ ઇક્વલેન્ટ એ પર્સન્ટેજ આવું લખેલું છે એ મિત્રોએ એમની યુનિવર્સિટીમાંથી ગુણવા કુલ ગુણ અને મેળવેલ ગુણ કઈ રીતે ગણવાના એનું જે પ્રણપત્ર આવશે એ પ્રણપત્ર માની રાખ રહેશે તો એ રજૂ કરવાનું રહેશે અને તમારે મેળવવાનું પણ રહેશે હવે મિત્રો એફવાય એસ વાય તમે અલગ યુનિવર્સિટીમાંથી કર્યું અને ટી માર્કશીટમાં ટીવાય જે યુનિવર્સિટીમાંથી કરેલ હોય તે યુનિવર્સિટીની પેટર્નમાં એફવાય વાય ગ્રાન્ટ ટોટલ ગણેલ હોય તો યુનિવર્સિટીની ટીવાયની માર્કશીટની પેટર્ન મુજબ એફઆઈએસવાય ગુણ ઉમેરવાના રહેશે જો લાયકાતના બધા સેમેસ્ટર એક જ યુનિવર્સિટીમાંથી કરેલ હોય તો યુનિવર્સિટીની પેટર્ન મુજબ ગુણ ધ્યાનમાં લેવાના રહેશે હવે ડિપ્લોમા ડી ફાર્મ કે ડી વગેરેમાંથી એસ સીધા પ્રવેશ મેળવનાર ઉમેદવારોના કિસ્સામાં પણ જે ઉપર મુજબ છે એ મુજબ એફઆઈના ગુણ અને ડિપ્લોમાના અંતિમ બે સેમેસ્ટરના ગુણ ગણા રહેશે અને યુનિવર્સિટી પેટર્નમાં ટીવાયની માર્કશીટમાં એફઆઈના ગુણ ગણતરીમાં ન લેવાતો હોય તો આવા ગુણ મેળવવાના રહેશે હવે મિત્રો જેમણે ઓપન યુનિવર્સિટી એટલે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ગુજરાતના સેન્ટરમાંથી પરીક્ષા આપેલ હોય અને મેળવી ડિગ્રી હોય એ જ રીતે ઇન્દિરા ગાંધી નેશનલ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હોય તો એ પણ બધી માન્ય ગણાશે રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી રેગ્યુલર અભ્યાસક્રમ દ્વારા મેળવેલી લાયકાતો માટે ઉમેદવારો નીચે દર્શાવેલા આધારો પૈકી રેગ્યુલર અભ્યાસ કરે છે તેની ખાતરી કરાવે તેવી આધાર પુરાવા રજૂ કરવાના છે તો રાજ્ય બહારની જો કોલેજોમાં તમે અભ્યાસ અભ્યાસક્રમોને રેગ્યુલર કર્યો હોય એવો હશે તેના માટે તમારે આધાર પુરાવા દર્શાવવાના છે જેમ કે અન્ય રાજ્યની કોલેજમાં પ્રવેશ માટેની ફી ફીની પાવતી ફી ફીની પાવતી અને અને કોલેજ યુનિવર્સિટીનું બોનોફાઈડ પ્રમાણપત્ર અભ્યાસ દરમિયાન જ્યાં રહેઠાણ હોય તેના પુરાવા હોસ્ટેલમાં રહેઠાણ હોય તો હોસ્ટેલની ફીણી પાવતી પરીક્ષા જે સ્થળે આપેલ હોય તે સ્થળની હોલ ટિકિટ સંબંધિત વર્ગ નિરીક્ષકની સહી સાથેની હોવી જોઈએ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અનુસ્નાતક લાયકાત રેગ્યુલર અભ્યાસક્રમ નિયમિત અભ્યાસક્રમ દ્વારા મેળવ્યો છે તે અંગે યુનિવર્સિટીનું પ્રમાણપત્ર હોવું જોઈએ અન્ય રાજ્યમાં સ્નાતક થયા હોય તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું સ્થળાંતર પ્રમાણપત્ર માઇગ્રેશન સાથે ઝેરોક્ષ નકલ અથવા તેની ડુપ્લિકેટ નકલ જોડવાની રહેશે અન્ય રાજ્યમાં અનુસ્નાતક એમએ કર્યું હોય એમ કો એમ કોમ એમએસસી કર્યું હોય તો સ્નાતકનો છેલ્લો અભ્યાસ જે યુનિવર્સિટીમાંથી કરેલો હોય તેનું સ્થળાંતર પ્રમાણપત્રની જેરોક્ષ નકલ અથવા ડુપ્લિકેટ નકલ અભ્યાસ કરેલ કોલેજ જે યુનિવર્સિટીમાંથી માન્યતા જોડાણ મેળવ હોય તેની નકલ અને યુએસની માન્ય નકલ અને યુનિવર્સિટી કે કોલેજમાંથી રેગ્યુલર અભ્યાસ કર્યા અંગેનો અન્ય કોઈ પુરાવો હોય તો તે જોડવો હવે મિત્રો પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારો અરજીમાં દર્શાવેલ વિગતો તથા ગુણ સંબંધિત ક્ષતિ હોય તો ઓનલાઈન ક્ષતિ પત્રક મેળવી તેમાં સુધારા કરી શકશે મૂળ અરજીમાં દર્શાવ્યા સિવાયની નવી કોઈ લાયકાત ડિગ્રી ઉમેરી શકશે નહીં મેરિટ બહાર પડશે એટલે તમારા કોઈ જે તમે બતાવે છે ડોક્યુમેન્ટ ગુણ અથવા તો ડિગ્રી એમાં કોઈ ભૂલ હોય તો તમે સુધારી શકશો નવી કોઈ ડિગ્રી તમે ઉમેરી શકશો નહીં અરજીની હાર્ડ કોપી પ્રિન્ટ કરેલ જે છે એ સેન્ટર ઉપર તમારે જમા કરાવતા પહેલાં પત્ર અનુસૂચિ એક જેમાં ચેકલિસ્ટ છે કઈ કઈ ડોક્યુમેન્ટ છે એ ફીઆઈની પાવતી પહેલાં અને ત્રીજા ક્રમે અને ત્યારબાદ સ્કેન કરેલ તમામ આધાર પ્રમાણપત્રો એકથી ક્રમમાં એકથી ક્રમમાં નંબર આપી જોડાણ કરનાર રહેશે આધારો પ્રમાણપત્રો ઉપર આપેલ પ્રાણ નંબર ચેકલિસ્ટમાં સંબંધિત કોલમો દર્શાવવાના રહેશે એટલે કે જે તમે ડોક્યુમેન્ટ જોડો છો એ ડોક્યુમેન્ટ ક્રમ આપવાનો છે અને અનુસૂચિ એકમાં એક ક્રમ મુજબ જોડવાના છે ફી ભ્રણ પાવતી પહેલાં બીજા અને ત્રીજા ક્રમે અને ત્યારબાદ સ્કેન કરેલ તમામ ડોક્યુમેન્ટ જે પ્રમાણપત્ર છે એના ક્રમથી એકથી ક્રમમાં નંબર આપી અને જોડાવાના છે અને કયા પેજ ઉપર મતલબ કે તમે કયા પેજ નંબર આવે છે એ પ્રમાણે સામે પેજ નંબર પણ આપવાનો રહેશે ઉમેદવારે એક વખત સબમિટ કરાયેલ અરજીમાં એડિટ કરીને સુધારો કરે તો તેણે સુધારા અરજી અરજીપત્રની હાર્ડ કોપી રજૂ રહેશે જો આવી કોપી રજૂ કર નહીં હોય તો અરજીપત્ર રદ ગણાશે હવે મિત્રો સામાન્ય સૂચનાઓ જે અંતિમ છે જોઈ લઈએ તમે કોઈ ખોટી માહિતી રજૂ કરશો તો તમારું ફોર્મ આપવા રદ થઈ જશે એવી જ રીતે ઉમેદવાર વિદેશાયક ભરતી સંબંધિત તમામ સૂચનાઓ વિગતો વખતો વખત વેબસાઇટ ઉપર જોવા મળશે તે જોતા રહ્યું જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વેબસાઇટ જોતા રહેવું લિંક હું ડિસ્ક્રિપ્શન આપી દઈશ તમારા મોબાઈલ નંબર દર્શાવો અને મોબાઈલ નંબર ભરતી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી સાચવી રાખો તમારું ઈમેલ એડ્રેસ દર્શાવવામાં છે એ પણ અનિવાર્ય સંજોગોમાં એની જરૂર પડે તો સૂચનાઓ ઇમેલ મારફતે પણ મળશે એટલે ઈમેલ પણ જોતા રહે ઉમેદવાર પોતે આખરી પસંદગીમાં સમાવિષ્ટ થવાથી એ જગ્યા ઉપર નોકરી મળવાનો દાવો કરી શકશે નહીં ભરતી પ્રક્રિયામાં આખરી પસંદગી પામેલ ઉમેદવારની નિમણૂક સત્તાધિકારી ઠરાવે તે શરતો આધીન રહેશે મતલબ કે નોકરીમાં તમને જે તે જિલ્લો મળે જિલ્લામાં જે પણ નોકરી શરતો હોય તમારે માન્ય રાખવાની રહેશે વિદ્યાસાયક ભરતીની પ્રક્રિયા અનુસંધાને આ જાહેરાત કોઈ પણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની કે જગ્યામાં સંખ્યા વધઘટ કરવાની આવશ્યકતા જણાશે તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને પ્રાથમિક શિક્ષણ નિયામકને સંપૂર્ણ હક છે જો તમારી વયમર્યાદા લાયકાત એ કઈ તારીખનો હોવું જોઈએ તો મિત્રો ચૌદ પહેલી જાહેરાત માટે ચૌદ બે બાવીસ અને બીજી જાહેરાત માટે સોળ બે બાવીસ સુધીમાં તમે એ ઉંમર પૂરી કરતા હો અથવા તો તમારી પાસે એ ડોક્યુમેન્ટ આવી જતા હોય જે શૈક્ષણિક લાયકાત કે તાલીમ લાયકાતના તો પણ તમે ફોર્મ ભરવા પાત્ર છો ફોર્મ ભરી શકશો જાહેરાતમાં આપેલ સૂચનાઓ માર્ગદર્શન બાબતો કોઈ વિવાદ અંગે ઠરાવની જોગવાઈ મુજબ જ અર્થઘટન ગણાશે ઉમેદવાર ફી ભરી જિલ્લા સ્વીકાર કેન્દ્રમાં જમા કરેલ અરજીપત્રની ઝેરોક્ષ નકલ અને ફી ભરની પાવતી પોતાની પાસે સાચવી રાખવી ભરેલ ફી કોઈપણ સુજોગોમાં પાછી મળશે નહીં પ્રોવિઝનલ અને ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થાય ત્યારે પોતાનું મેરિટ જોઈ તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે ભરતી સંદર્ભે મેરિટ સંદર્ભે કોઈપણ રજૂઆત કરવાની થાય અમે તો ખાસ ધ્યાન રાખશું ભરતી સંદર્ભે કે મેરિટ સંદર્ભે કોઈપણ રજૂઆત કરવાની થાય ત્યારે રજૂઆત સાથે અરજીપત્રની નકલ ફી ભર્યાની પાવતીની નકલ તથા ઉમેદવારોનો મેરિટ નંબર અને મેરિટ નકલ અવિષ્ય જોડવાના રહેશે સંબંધિત ભરતી જરૂરી ઠરાવો માહિતી સૂચનાઓ વેબસાઇટ ઉપર જોવા મળશે ઉમેદવારી જાહેરાત દર્શાવેલ ઠરાવો અને નિયમોનો પૂરેપૂરો અભ્યાસ કરી ઉમેદવારી પત્રક ભરવાનું રહેશે જે અંગે પાછળથી કોઈ રજૂઆત ધ્યાનમાં લેવાશે નહીં તો મિત્રો બહુ જ લાંબો વિડીયો છે પરંતુ મને આશા છે કે તમારા બધા જ પ્રશ્નો જવાબ મળી ગયા હશે જે બાબતો વહીવટી છે એ બાબતો તમારે જે શિક્ષણ ભરતી બોર્ડ જે સમિતિ છે એનો તમારે સંપર્ક કરો અને જે મનોવિજ્ઞાન અને સમાજ શાસ્ત્રના જે મિત્રો છે જો એમણે ટેટ આપી હોય મળી હોય તો આપવા મળી હોય તો એ માટે એમની રજૂઆત એ બાબતે પણ તમે કરી શકો છો હવે આ બાબતે કોઈ પણ છતાં કન્ફ્યુઝન તો કમેન્ટ કરજો વિડીયો ગમે લાઈક કરજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી મારી સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત